वंदे गुजरात। नमस्कार मित्रों, आजना वर्चुअल क्लास ट्रेनिंग रूम सेशन में आप सौनु हार्दिक स्वागत है। आज हूँ आईटीआई में चलता रेफ्रिजरेशन एंड एर कंडीशन ट्रेड ना अंतर्गत सिंगल डोर रेफ्रिजरेटर लेसन ना अनुरूप तालीम से आप सौने मार्गदर्शन आपीश। मित्रों, आपने जो के लेसन में सिंगल डोर रेफ्रिजरेटर्स, सिंगल डोर एटले के फक्त एकज बारणावाळू रेफ्रिजरेटर अथवा एक दरवाजावाळू रेफ्रिजरेटर। मित्रों, रेफ्रिजरेटर एटले के जेमा आपणे खाद्य पदार्थों, दूध, दूधनी बनावटो, फळो, शाकभाजी वगैरे लांबो समय साचवी रखाय तेवुं एक मशीन अथवा तो आपणे पेटी तेने आपणे ओळखीए छीए। मित्रों, आज आपणे जोईए छे के रेफ्रिजरेटर भारत में 80% लोकोना घर में होय छे। ए लोकोने फक्त रेफ्रिजरेटर विशे एटली ज माहिती होय छे के लोको फक्त एमां आपणे कोई पण वस्तु संग्रही शकाय, ठंडु राखो ते राखी शकाय, एटली ज जानकारी होय छे। पण एना विशे आपणे जानकारी होती नथी। रेफ्रिजरेटरना आपणे पास्टनी वात करीए तो ज्यारे आपणे रेफ्रिजरेटर शोधायुं नहोतुं ત્યારે પણ આપણે આ બધી વસ્તુને આપણે સંગ્રહ સારી રીતે કરી શકતા હતા। કઈ રીતે મિત્રો? તો જ્યારે આપણે ટેકનોલોજી વિકાસ નતો થયો ત્યારે લાકડાની પેટી બનાવી કુદરતી રીતે જે બરફ મળતો હતો એમાં આ બધી વસ્તુ મૂકી એનો આપણે સંગ્રહ કરી શકતા હતા। એટલે કે વસ્તુઓ બધી લાંબી સમય સુધી આપણે સાચવી શકતા હતા। આ મિત્રો, એ તો બધી પાસની વાત થઈ, પણ અત્યારે આપણે લેટેસ્ટમાં આપણે રેફ્રિજરેટર જે શોધાયું છે એની આપણે આમાં વિષયમાં ચર્ચા કરીશું। રેફ્રિજરેટર આમ તો આપણે જોઈએ છે કે એને શોધવામાં માણસને ઘણી બધી તકલીફ પડી છે, પણ ધીરે ધીરે લાઇટની શોધ થઈ, મશીનરી વિકસી, માણસે નવું કંઈ બનાવવાનું સૂચ્યું એટલે માણસે એમાંથી એણે રેફ્રિજરેટર બનાવ્યું। આજે આપણે રેફ્રિજરેટરનો જોઈએ છે કે વિકસ થતા જતા ટેકનોલોજી યુગમાં એનો બહુ પ્રમાણમાં ઉપયોગ થાય છે। કઈ રીતે? કે આપણે ઇન્ડસ્ટ્રીમાં એનો ઉપયોગ આપણે જોઈ શકીએ, ઘરગથ્થુ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ તથા કોમર્શિયલ તરીકે એને આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ। ઘરગથ્થુ કઈ રીતે? તો ઘરગથ્થુમાં આપણે એને દૂધની બનાવટો, ફળ, શાકભાજી, ઇન્ડસ્ટ્રીમાં તો આપણે દવાની સાચવણી કરવા માટે આપણે એનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ। આજે તમે જોશો દરેક કંપની પોતાને અલગ અલગ રેફ્રિજરેટર બનાવે છે, દરેકના કદ અને સાઇઝ અલગ અલગ હોય છે। તેમ છતાં કદ અને સાઇઝ અલગ હોવા છતાં દરેકમાં રેફ્રિજરેશન સિસ્ટમ સાયકલ એક જ પ્રકારની હોય છે। આમ રેફ્રિજરેટરના આપણે થ્રુ ઇતિહાસ જાણકારી લીધી, હવે આપણે એના મેઇન ટોપિક પર આપણે ચર્ચા કરીશું। આપણે તો મેઇન ટોપિક છે આપણે સિંગલ ડોર રેફ્રિજરેટર્સ। એમાં આપણે બે મુદ્દા આપણે જોઈ શકીએ છીએ કે રેફ્રિજરેટરના કેબિનેટના ભાગો અને રેફ્રિજરેટરનો કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ એના વિશે। રેફ્રિજરેટરના આપણે કેબિનેટના ભાગો ચર્ચા કરતાં પહેલાં એના આપણે બોડી વિશે થોડી ચર્ચા કરીએ કે રેફ્રિજરેટર જેમ એક્ઝામ્પલ તરીકે માણસની બોડી આપણે આમ ચામડીની બનેલ હોય છે અથવા લાકડાનેમાં ઉપયોગમાં હાડકાનો ઉપયોગ કરેલો હોય છે, પણ ખરેખર રેફ્રિજરેટરને બોડી બનાવવા માટે પાતું પથરું આપણે ઉપયોગમાં લઈએ છીએ। રેફ્રિજરેટરની બોડીની વાત કરું તો રેફ્રિજરેટરના બોડીના આગળના ભાગે પતરું અને અંદરની સાઈડ એ પ્લાસ્ટિકમાંથી લાઇનર બનાવેલી ફિટ કરેલી હોય છે। આમ રેફ્રિજરેટરની એ બે વચ્ચે આપણે ગ્લાસવુડ મટીરિયલ તરીકે વાપરીએ છીએ જે ઇન્સ્યુલેશનમાં કામ કરે છે। મિત્રો, ઇન્સ્યુલેશન એટલે બહારથી આવતી ગરમી અંદરના વાતાવરણને કોઈ અસર થવા નથી દેતી એ વસ્તુ છે આપણે। આમ રેફ્રિજરેટરની બોડી વિશે
આમ એની રેફ્રિજરેટરની બોડી વાત થઈ પછીને આપણે લે જ્યારે પછી આપણે ઘરમાં એને આપણે લાવીએ તેને આપણે લેવલમાં રાખવું ખૂબ જરૂર છે. લેવલમાં રાખવા માટે એને સ્ક્રૂ બોલ્ટ અથવા ક્લેમ્પ નીચે એને લેવલમાં રાખીને ફિટ કરેલ હોય છે. મિત્રો, આ તો આપણે જોઈએ એની રેફ્રિજરેટર બોડીની વાત, પણ એના આપણે હવે રેફ્રિજરેટરના કેબિનના ભાગો વિશે થોડી ચર્ચા કરીશું. આમ તો રેફ્રિજરેટરના ઘણા બધા ભાગ છે, તમે સ્લાઇડમાં જોઈ શકો છો. ફીઝર ટ્રે છે, બેફલ ટ્રે છે, આઈસ ટ્રે છે, કેબિનેટ સેલ છે, વેજીટેબલ ડિસ્પર છે, એ રીતના આપણે અલગ અલગ ભાગો છે. સૌથી પહેલાં આપણે મિત્રો રેફ્રિજરેટરના ફીઝર ચેસ્ટ વિશે જોઈશું. ફીઝર ચેસ્ટ એટલે રેફ્રિજરેટરમાં સૌથી ઉપરનો ભાગને આપણે ફીઝર ચેસ્ટ તરીકે ઓળખીએ છીએ, જે રેફ્રિજરેટરમાં સૌથી ઠંડો ભાગ તરીકે આપણે જોઈ શકીએ છીએ, જેમાં ટેમ્પરેચર માઇનસમાં હોય છે. તેની અંદર વાત કરીએ તેમાં આઈસ ટ્રે હોય છે અને ઇવાપોરેટર હોય છે. એને આપણે તમે આકૃતિમાં જોઈ શકો છો કે સૌથી પહેલો ઉપરનો ભાગ એ આપણે ફીઝર ચેસ્ટ તરીકે ઓળખીએ છીએ. એને એક દરવાજો હોય, દરવાજો તમે ઓટોમેટિક બંધ છે થઈ શકે એવો હોય છે, જે સ્પ્રિંગ વડે આપણે જોઈ શકીએ છીએ. આમ રેફ્રિજરેટરના આપણે પહેલા ભાગ વિશે થોડી જાણકારી મેળવી. હવે એનો બીજો ભાગ જે કરો એ આપણે બેફલ ટ્રે. બેફલ ટ્રે એટલે રેફ્રિજરેટર ફીઝર ચેસ્ટ પછીનો એ નીચેનો ભાગ, આ જે ભાગ છે એ આપણે બેફલ ટ્રે તરીકે ઓળખીએ છીએ. એની ઉપરનો એ ભાગ પણ રેફ્રિજરેટરનો ઠંડો ભાગ તરીકે ઓળખાય છે, કારણ કે એમાં પણ આપણે કુલિંગ મેળવી શકીએ છીએ. આ બેફલ ટ્રેમાં જ્યારે પણ આપણે રેફ્રિજરેટરને બંધ કરીએ ત્યારે તેમાં પાણી એકઠું થાય છે અને એ પાણીને આપણે નીચે પડાવે, જ્યારે આપણે ટ્રેને આપણે આગળ સાઈડ ખેંચીએ ત્યારે ડિફ્લેક્ટર તરીકે એમાં યુઝ કરેલી હોય છે, જે જ્યારે ફ્રીજને બંધ કરીએ ત્યારે તેમાં એ પાણીને નીચે પડવા દેતું નથી. હવે એના પછી આપણે આવશે મિત્રો આઈસ ટ્રેની વાત કરીએ તો તેનો ઉપયોગ આપણે બરફ બનાવવા માટે કરીએ છીએ. આઈસ ટ્રે ફીઝર ચેસ્ટના અંદરના ભાગે આપણે જોઈ શકીએ છીએ. આઈસ ટ્રેને આપણે એને ટ્રેમાંથી કાઢવું હોય તેને થોડી ટ્વિસ્ટ કરવી પડે છે, કાં તો એને થોડા સમય માટે પાણીમાં રાખી તો એમાં સહેલાઈથી આપણે બરફ મેળવી શકીએ છીએ. હવે એના પછી આવશે આપણે કેબિનેટ શેપ, એટલે કે વસ્તુ મૂકવા માટેની જાળી. એ જે બેફલ ટ્રેન નીચેના ભાગે આપણે ફિગરમાં જોઈ શકો છો કે આ જે વસ્તુ મૂકેલી છે આપણે એને કેબિનેટ શેપ તરીકે ઓળખીએ છીએ. એમાં આપણે દૂધ, કોઈ પણ ભારે વસ્તુ હોય એ આપણે એને મૂકી શકીએ છીએ. આ જે વસ્તુ મૂકવાની જાળી એ પાતળા પતરામાંથી અથવા લોખંડના નાના સળિયામાંથી બનાવવામાં આવે છે. તેની જાળવણી કરી હોય તો આપણે એના પર આપણે જાળી મૂકીને બી એને આપણે જાળવણી કરી શકીએ છીએ. એના પછી આપણે જોઈશું કે વેજીટેબલ ડિસ્પર, એટલે કે આપણે લીલા શાકભાજી આપણે સારી રીતે સાચવવું હોય ભેજવાળા વાતાવરણમાં ચોક્કસ તાપમાને તેનો ઉપયોગ આપણે કરીએ છીએ. આ વેજીટેબલ ક્રિસ્પરને બી આપણે સખત પ્લાસ્ટિકમાંથી આપણે બનાવીએ છીએ, જે રેફ્રિજરેટરનો સૌથી નીચેનો ભાગ આપણે જોઈ શકાય છે. એમાં તમારે ટેમ્પરેચર પ્લસમાં થઈ જાય છે, કારણ કે ઉપરથી ઠંડી કુલિંગ થતાં થતાં નીચે એકદમ પ્લસમાં ટેમ્પરેચર થઈ જાય, એટલે આ સૌથી ઓછા ઠંડાવાળો ભાગ આપણે તરીકે એને ઓળખીએ છીએ. એના પછી આપણે આવશે ટેમ્પરેચર કંટ્રોલ નોબ. ટેમ્પરેચર કંટ્રોલ નોબ એટલે ફીઝર ચેસ્ટના નીચેના ભાગને આપણે ઓળખીએ છીએ.
આ ભાગ અહીંયા ફિઝિકલ ટેસ્ટ હોય છે, અહીંયા નીચે અહીંયા એ ટેમ્પરેચર કંટ્રોલ, તેનો ઉપયોગ આપણે ચોક્કસ તાપમાન જાળવવા માટે કરીએ છીએ. જે રીતે આપણે ધારો કે ઉનાળા છે, શિયાળો છે, ચોમાસુમાં ચોક્કસ તાપમાન જોઈતું હોય તો અહીંયા એ લોકો આપણે સ્વિચ રાખી રહ્યો છે, એને આપણે ફેરવાથી આપણે ચોક્કસ તાપમાન મળી શકે છે. એમાં મેક્સિમમ અથવા તો મિનિમમ ટેમ્પરેચર રાખવું હોય તો આપણે એમાં સેટ કરેલું હોય છે. અત્યારે ટેકનોલોજી જમાવામાં નવા જ પ્રકારના બધા ફ્રીજ શોધાયેલા હોય છે, એમાં એ લોકોએ ચોક્કસ પ્રકારના આંકડા બી આપેલા હોય છે, જે સેટ કરીને આપણે એને ચોક્કસ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી આવશે આપણે રેફ્રિજરેટરની લેમ્પની વાત કરીએ, એ પણ આપણે ફિઝિકલ ચેસ્ટના નીચેના ભાગમાં હોય છે. રેફ્રિજરેટરનું જોડાણ આપણે ડોર સ્વિચમાં કરેલું હોય છે. જ્યારે પણ આપણે દરવાજો ખોલીએ ત્યારે લેમ્પ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને બંધ થઈ જાય છે. એટલે કે જ્યારે આપણે ફ્રીજને ચાલુ બંધ કરીએ ત્યારે તે ઓટોમેટિક ચાલુ બંધ થઈ શકે છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુ અંધારામાં મૂકી હોય તો પણ તે સહેલાઈથી આપણે મૂકી શકીએ છીએ. એના પછી આવશે આપણે ડોર સ્વિચની વાત કરું તો ડોર સ્વિચ આપણે રેફ્રિજરેટરમાં લેમ્પ જોડે કનેક્ટેડ થયેલું હોય છે. તેમાં પણ આપણે ડોર સ્વિચની લેમ્પ ઓન ઓફ એટલે કે ચાલુ બંધ થવા માટે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના પછી આવશે આપણે ગ્લાઇડર સ્ક્રૂની વાત કરીએ તો જ્યારે પણ આપણે ફ્રીજને બજારમાંથી ખરીદ લઈ રહ્યા હોય તેને આપણે લેવલમાં રાખવું ખૂબ જરૂર છે. લેવલમાં રાખવા માટે આપણે ચોક્કસ પ્રકારના સ્ક્રૂ જે ફિટ કરીએ છીએ એને આપણે ગ્લાઇડર સ્ક્રૂ તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે એને નીચે બોલ્ટ આપીને આપણે એને ફિટ કરી શકીએ છીએ. આમ આ લેસનમાં આપણે રેફ્રિજરેટરના બધા કેબિનેટના ભાગો વિશે ચર્ચા કરી, એ ભાગો કઈ રીતે આપણે ઉપયોગ બને છે તે તમે માહિતી મેળવીશે. આશા રાખું કે આ વિશે તમને થોડી વધારે સમજણ પડી હશે. देखो सर, ये इसका टेम्परेचर का है, ये बटन, ठीक है सर. आप सर्दी के अंदर एक मिनिमम कूलिंग से 2 तक इसके बीच में रख सकते हो जी, ठीक है सर. जैसे आपका नॉर्मल हो, जैसे बरसात मानसून का मौसम हो उस समय आप 3 से 5 के बीच में रखोगे. गर्मी के मौसम में आप 5 से मैक्सिमम कूलिंग तक रखोगे, ठीक है सर. ये इसका डिफ्रोस्ट का बटन है सर, आपको हफ्ते में 3 डिफ्रोस्ट करना है जी, ठीक है जी. ये बटन अंदर की तरफ प्रेस करोगे तो ये डिफ्रोस्ट मोड में चला जाएगा. आपको नाइट के अंदर डिफ्रोस्ट करना है ये, क्योंकि अगर दिन में कर दोगे तो इसकी सारी कूलिंग ये मेल्ट हो जाएगी, ठीक है सर. मेल्ट होने के बाद आपको बर्फ़ नहीं मिलेगी. अगर रात को करोगे तो 2-3 घंटे में मेल्ट होने के बाद ये दोबारा से अपने वर्किंग पे आ जाएगा. इनमें आप बोतल सेल्फ वगैरह, बोतल बड़ी बोतलें वगैरह रख सकते हो या दूध वगैरह रख सकते हो इनमें, ठीक है सर. ये हमारा फ्रूट बास्केट है, इसके अंदर सर्दी की तरफ इस साइड करोगे बटन को और गर्मी की साइड इस साइड करोगे, ठीक है सर. ये हमारी टोकरी, ये बोतल सेल्फ वगैरह रखने के लिए, ये ब्यूटी केयर, ठीक है सर. इसके अंदर मेडिसिन वगैरह आप रख सकते हो कोई भी चीज. इसमें कोई लेवलिंग वगैरह भी करनी पड़ती है? लेवलिंग होनी चाहिए, और जब नया नया फ्रिज हो तो इसको खाली चलाना पड़ता है 2-3 घंटे ऐसे कि सर जब आप खरीदो लाए हो उस समय आप 2-3 घंटे फ्रिज को सीधा खड़ा करके रख दो. अच्छा, ठीक है सर. उसके बाद आप फ्रिज को 3-4 घंटे खाली चलाओ, क्योंकि इसका अंदर का टेम्परेचर आ जाए. अच्छा, बस इसीलिए लिखा. बस इसीलिए सर. लेवलिंग कैसे करते हैं? लेवलिंग ऐसे होती है सर, क्योंकि आपका अगर हिल रहा है फ्रिज, हाँ हाँ, तो आपका यहाँ से ये लेवलिंग हो जाएगी. जो ये व्हील दिए हुए हैं ये घूमते हैं आपके ये दोनों,
दोनों व्हील ऊपर नीचे हो जाएंगे। अच्छा, उसके लिए लेवलिंग के लिए दिया हुआ है। अच्छा ठीक है सर, ये हमारी ये है जी, मैग्नेट है इसके अंदर। बाई चांस आप मान लो चिपकने की या डोर को खोलने वगैरह में उसमें दिक्कत आ रही है तो आप ये चीज उतारोगे इसकी। अच्छा अच्छा ठीक है सर, और इसको गर्म पानी में वॉश करके वापसी लगा दोगे। अच्छा। इसके अंदर बुर्स वगैरह या कुछ भी नहीं मारना है, ओनली गर्म पानी से धो के वापसी लगा दो। इसके फ्यूचर वगैरह इस फ्रिज के बारे में, फ्रिज आपका साइड से गर्म होगा, इसके ऊपर कपड़े वगैरह कुछ भी नहीं लगाना है सर, ओनली नहीं जी आप ऊपर ऊपर डाल सकते हो, पीछे आपका खुला होना चाहिए, पानी अपने आप सोख लेगा ये ऊपर साइड। जो पीछे से ड्रेन का पानी आपके पुराने फ्रिजों में बाहर निकलाता था वो ऐसा सिस्टम नहीं है, ये अपने आप सोख लेगा। एक बार ये देखते हैं कि वर्क विदाउट स्टाफलाइजर, क्योंकि हम नीचे भी लिखा हुआ है कंपनी ने 135 वोल्टेज से 290 वोल्टेज तक अगर आपकी फ्लक्चुएशन कर रही है लाइट, तो इसके अंदर दो तीन पार्ट दिए हुए हैं, वो आपके उड़ जाएंगे या वो कंट्रोल कर लेंगे, आपकी मोटर को नुकसान नहीं होगा जी। ठीक है सर, इसकी एक साल पूरे फ्रिज की वारंटी है, 9 ईयर इसकी कंप्रेसर की वारंटी है सर। एक इसके अंदर प्लास्टिक बार टूट जाए, टूट फूट की हमारी कोई गारंटी नहीं है सर। अच्छा। इसके अंदर क्रैकिंग वगैरह आ जाती है, उस चीज़ की हमारी गारंटी है। अच्छा। ठीक है सर, ये प्लास्टिक पार्ट है, अगर इनको कोई भी नुकसान होता है क्योंकि ये टूटते हैं हम। तो इस फ्रिज में ये किनारे से जो गर्म हो रहा है ये इसका कारण क्या है दरवाजे की तरफ? इसमें सर हमारे पहले क्या होता था, कंडेंसर बाहर दिया होता था। ठीक है जी, अब इसके अंदर पाइपें हैं सर, इंटरनल पाइपें दी हुई है, क्योंकि मॉइस्चर वगैरह कई बार अंदर नए घुसे उसके कारण मॉइस्चर वगैरह को बाहर ही मार दे, क्योंकि उस रीजन में हमारे फ्रिज में पानी पानी हो जाता है। अच्छा, बरसात के मौसम में हाँ बर्फ जम जाती है, उसे डीफ्रॉस्ट करना पड़ता है या डीफ्रॉस्ट तो करना पड़ेगा ना, हफ्ते में 3 बार करना पड़ेगा, तीसरे दिन के बाद डीफ्रॉस्ट करो जी आप। ठीक है सर, पानी अंदर है बाहर निकल जाएगा, बर्फ ऑटोमेटिक सोख लेगा वो पानी को, बाहर नहीं आएगा जी। बाई चांस आपकी ज्यादा बर्फ जमी होगी डोंगों वगैरह में, जैसे हम फुल भर के छोड़ देते हैं तो वो पानी नीचे खिंच जाता है फ्रीजर में, उसमें हमारी मोटी मोटी बर्फ जम जाती है, उस रीजन में आपका अगर पीछे का कवर भर जाएगा तो वही ओवरफ्लो पानी ही बाहर आएगा और नहीं आएगा और ऑटोमेटिक सोख लेगा। इसके पाइप लगाने का भी होता है कि जिससे ये? नहीं नहीं सर, कोई भी पाइप नहीं लगाना आपको। और एक जो ये पानी रखते हैं ना, इसमें थोड़ा नीचे रखा करो पानी, ताकि बाहर ना निकले, जैसे बर्फ जम जाती है ना थोड़ा बाहर आ जाता है, जिस तरह ये बर्फ एक्स्ट्रा हुई है। अच्छा। दूसरा, जिस तरह ये डोर पूरा बंद कर दिया करो ताकि यहाँ पे बर्फ ना आए। अच्छा। क्योंकि यहाँ पे बर्फ आएगी तो दरवाजा बंद करेंगे या खोलेंगे तो ये टूटने का डर है। अच्छा, एक बात होता है इसमें डिफॉरेस्ट कब करना होता है कि? डिफॉरेस्ट मान लीजिए जिस तरह अभी यहाँ लगातार लाइट रहती है आपकी, हाँ, तो बर्फ इसके अंदर थोड़ी ज़्यादा होगी, तब हर दूसरे दिन वाले यहाँ लिखा भी आपका हर तीसरे दिन डिफ्रॉस्ट करना होता है, ये लिखा ही है। अच्छा, तो डिफॉरेस्ट में क्या फ्रिज? डिफ्रॉस्ट के अंदर फ्रिज आपका बंद हो जाएगा और ये बर्फ पूरी तरह मेल्ट होने के बाद ही चलेगा। और ये क्या, इसमें क्या बर्फ चाकू वाकू नहीं मारना होता? ये चाकू जिस तरह ये पाइपें होती है यहाँ पे आपकी, हाँ हाँ, अगर चाकू मारेंगे तो इनमें लग जाएगा, ये चीज लीक हो जाएगी आपकी। अच्छा, चाकू ना, चाकू पेज कर सुहा जो भी तीखी आइटम होगी तो इसको हाथ से वैसे निकालो आराम से। अच्छा, ये ऐसा भी होता है कि हम नया नया फ्रिज ला रहे हैं तो जैसे कि हमने ये टेढ़ा मेढ़ा हो जाता है तो उसको थोड़ी देर 5-6 घंटे रखना होता है खाली? नया लेके आते हैं उस टाइम मान ली घंटे तो वैसे रखना होता है सीधा, मान ली बगैर चलाए, हाँ हाँ, वो नहीं करना होता। अच्छा। उसके बाद 5 या 4 घंटे आपका खाली चलाना होता है बगैर सामान रखे। अच्छा अच्छा, ताकि जो कूलिंग है पूरी तरह फैल सके। नहीं, उसका नुकसान भी होता कि? नुकसान नहीं है, जिस तरह वाले आपने लाए पूरे तरफ फ्रिज को भर दिया उसके बाद चलाओगे तो कूलिंग आपकी पूरी ऊपर से नीचे तक फैल नहीं पाएगी। अच्छा अच्छा, इसीलिए जैसे खाली चलाएंगे तो कूलिंग ऊपर से नीचे तक पूरी तरह फैल जाएगी, उसके बाद आप सामान रखो उसमें कोई दिक्कत। तो कूलिंग ये ऐसा होता कि कूलिंग जो है ऊपर से सीधा अपने आप ही ऑटोमेटिक नीचे चली जाती है? ऊपर से ही नीचे जाती है कूलिंग आपकी, जो ये चीज है ना यही कूलिंग सारी यही होती है, इसी से नीचे कवर होती है। अच्छा अच्छा, ये इसमें मैंने ये कह कि जैसे इसमें ये शीशे का लगा हुआ है, हाँ जी, ये कूलिंग को रोकता है? क्योंकि पहले कईयों में जाली होते तो गैस आसानी से जा सकती है। रोकता नहीं है, देखो पीछे जगह दी होती है इसके अंदर भी। नहीं, अगर ये जाली वाला होता पैचा तो उसमें बेटर होती कूलिंग? जगह इसमें भी दे रखी है ना कूलिंग जाने के लिए, जिस तरह ये दरवाजा आपका बंद होगा तो थोड़ी आगे जगह रह जाएगी आपकी,
और पीछे भी जगह है तो कूलिंग जाती रही है। और ये क्या इसमें मैट भी लगा सकते हैं? मैट अगर लगाओ तो सिर्फ शीशे के ऊपर ना कि ये चीज़ पूरी कवर हो, कवर नहीं करनी। अच्छा, ना ये चीज़ कवर करने वाले ऊपर से नीचे तक जितने भी शेल्फ हैं, और ना ही इसके पीछे जो जगह दे रखी है वो कवर करनी, यानी खुली रहनी है ताकि नीचे खुली जाती है। ये अनब्रेकेबल शीशा है ना, जिस तरह वाले कोई भारी चीज़ रख दी और रख दी तो टूटता नहीं है। तो जाली वगैरह जिस तरह कई बार हैवी बर्तन होता है तो थोड़ी लचक जाती है, इसमें वो नहीं होगा। एनर्जी एफिशिएंट है ये फ्रिज, तो इसका मतलब है कि ये कूलिंग अपने आप रोक देता है कुछ कूलिंग होने के बाद? जिस तरह आपने टेम्परेचर सेट करके ना अंदर, तो उस हिसाब से जितनी कूलिंग अंदर होगी उसके बाद अपने आप कट हो जाएगा ये। अच्छा अच्छा, और जब तक वो कूलिंग कम नहीं होगी तब तक बंद रहेगा, जैसे ही वो कूलिंग कम होगी दोबारा स्टार्ट हो जाएगा। नहीं, जैसे हमारा पुराने वाला था वो कूलिंग करता रहता था, उसमें हो सकता है मान लो दिक्कत हो कोई पार्ट वगैरह की? नहीं, वो बिना स्टार वाला था। नहीं, वो कोई दिक्कत नहीं है, बाकी ये सिस्टम सब में होता है। जैसे कूलिंग अंदर की पूरी होगी तो उस हिसाब से, जैसे आपने 5 पे कर रखा है उसके मुताबिक अंदर की कूलिंग कंप्लीट होने के बाद ये कटेगा। ये स्पेस इतना रहेगा ना, जगह दी होती है इसके अंदर। इसमें क्या रखते हैं? ये चिल्लर ट्रे, कोई चीज़ जल्दी ठंडी चाहिए था, क्योंकि इसके बाद जो कूलिंग है इसमें सबसे ज़्यादा होगी अपनी, माने नीचे जो चीज़ रखोगे उससे जल्दी ठंडी हो जाएगी इसमें। तो इसमें ज़्यादा कूलिंग होगी बाकी के मुकाबले? जिस तरह मान ले इसमें सबसे ज़्यादा होगी, हाँ, इसमें थोड़ी और इसमें कम हो जाएगी, फिर धीरे धीरे कम होती जाएगी नीचे तक। अच्छा अच्छा, ये आपका माइनस में टेम्परेचर नीचे प्लस में आ जाएगा। अच्छा अच्छा, ठीक है। ऐसा भी होता है कि एक बार ये टेम्परेचर मेजर कर लेता है उसके बाद ये अपने आप बंद हो जाता है कूलिंग करना? हाँ, कूलिंग करना बंद हो जाएगा जिस तरह इसका टेम्परेचर कम्प्लीट हो गया उसके बाद कट हो जाएगा ये। अच्छा, बाई चांस हमने कोई चीज़ ये कूलिंग कम्प्लीट कर चुका, हमने कोई चीज़ लेट रखी तो उसकी तो कूलिंग नहीं होगी? नहीं, क्यों नहीं होगी, ठंडा पड़ा रहेगा ना वो। नहीं, जैसे इसमें टेम्परेचर ठंडा हो गया ये बंद हो गया, हाँ जी, हमने गर्म दूध रखा और बाद में रखा इसने, अब इसने इसका टेम्परेचर तो हो चुका, इसका टेम्परेचर हो चुका, आपने दूध माले बाद में रखा, कट हो चुका ये। हाँ हाँ। उसके बाद जैसे आप दरवाजा खोलोगे तो बाहर की गर्मी अंदर जाएगी तो टेम्परेचर थोड़ी देर के लिए बढ़ेगी, थोड़ी कूलिंग होगी। नहीं, इसका टेम्परेचर जैसे कम हो जाएगा ना, दरवाजा खोलेंगे बाहर की गर्मी अंदर जाएगी, हाँ हाँ, तो टेम्परेचर कम होगा था ऑटोमेटिक स्टार्ट, संबंध ही नहीं रहे वो तो थोड़ी देर में नॉर्मल कर देगा, स्टार्ट हो जाएगा ना वो, स्टार्ट कर देगा। दूध को इतना चिलिंग तो नहीं देगा ना? नहीं, उतना नहीं होगा, धीरे धीरे हो जाएगा आपका, क्यों जो आप दूध रखोगे उसमें भी तो कूलिंग चाहिएगी ना, तो कूलिंग जो नीचे आसे पास जो दूध भी रखोगे ना साइड में उसकी कूलिंग खींचता रहेगा ना वो। अंत में आ लेसन हूँ अँ पूर्ण करूँ छूँ, हवे पछी लेसन आपणे नेक्स्ट शेड्यूल में आपणे ने विषे डिटेल थी समझू। आभार। गुजरात।